सदानन्दाम्बोधिः स्मितारुचिरपुरणेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरान्धनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

એમના બધા સંબંધીઓ એના ખૂબ જથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો દર શનિવારે આપણે સુકાનંદ સ્વામીના આખ્યાનની કથા કરીએ છે એ સુકાનંદ સ્વામીના આખ્યાનની આપણે કથાની અંદર થોડું આગળ વધવું છે આજે બહુ મોટું લોયાધામનું ભાગ્ય કો એના પરિવાર ભક્તોનું ભાગ્ય કો મામાના પરિવારજનોનું ભાગ્ય કહો કે કેવો સરસ ગોઠવણી થઈ કે મામા ધામમાં ગયા અને તેરમો દિવસ છે આજે બોલો આવું તો કાંઈ ના થાય બધું આયોજન હું હું જોયા જ કરું છું અત્યાર સુધી હજુ પણ હું ભગવાનનું આયોજન જોઉં છું મહારાજનું આયોજન જોઉં છું કે તમારે સભા શનિવારે કરવી હોય માની લો કોઈ પ્રસંગની હા કોઈ એવું ના સમજતા મામાના તેરમાની સભા છે ભગવાનના ભક્તને બારમું તેરમું અગિયારમું દસમું નવમું આઠમું સાતમું બીજું ત્રીજું પડવો કાંઈ નથી ભગવાનના જે મુક્ત થયા એની માટે કોઈ તેરમું નથી ને એની માટે કોઈ બારમું નથી સમાજનો જે ક્રમ ચાલ્યો આવે છે એ કરવું જરૂરી છે પણ એવું નથી કે એ છે અગત્યનું હું એ કહું છું કે ભગવાન બધા યોગ કેવા ગોઠવે છે હું હજુ સુધી ખરેખર કહું છું મારી બુદ્ધિ કબૂલી નથી શકતી ભગવાને કેવા બધા યોગ ગોઠવે બોલો આજે તેરમો દિવસ તેરમાને દિવસે લાડવા ખવડાવે બધા ભેગા થાય પછી ખાટલું બધું થાય ને તો તેરમાના દિવસે જગતની અંદર ખાટલા ભરાતા હશે અને મામાની તેરમાની તિથિએ સત્સંગની સભા ભરાય બસ આટલો ફેર છે જગતની અંદર ખાટલામાં ખાવાની વસ્તુઓ ભરાતી હશે ને વાસણો ભરાતા હશે અમે તો કાંઈ ખાટલા જોયા નથી ખબર નહીં સાધુ આ ને કંઈક ના હોય ને ક્યાંક ભરાતા હોય જોયું નથી હું થાય પણ એટલી વાત નક્કી થઈ કે ભગવાનના ભગતની પાછળ અહીંયા આ લોયા ધામનો આ ખાટલો ભરાયો પણ આ ખાટલાની અંદર આઈટમ કઈ છે ખબર છે અક્ષર ધામરૂપી આઈટમ છે ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ રૂપી આઇટમ છે બોલો શુકાનંદ સ્વામીના આખ્યાન રૂપી વસ્તુઓ છે જે ભગવાનના ભક્તને ભાવે મેં કોઈને પૂછ્યું મેં કીધું આ તેરમાના વિધિમાં શું કરે અમારા સુરેશબેન પૂછ્યું મેં મન કે જે વ્યક્તિ હોય ને એને જે ભાવતું હોય ને એ બધું પછી મૂકે જ કોઈને ચા ભાવતી હોય તો કેટલો મૂકે કોઈને બીજું ભાવતું હોય તો એ મૂકે હવે મને ખબર નહીં એને બધી આવી બધી વાત કરી પણ મેં કીધું કે અમારે મામાનો ખાટલો જ ભગવાન પોતે ભરે એને ભગવાનને સાધુ ભાવે તે સાધુને આખ્યાન ને ભગવાન એની ને મંદિરની અંદર આ થાય લો સીધું જ છે ને હિસાબ ક્યારે થાય આ શક્ય છે આવું દી શક્ય નથી અને કોઈ આજે એવું વિચારતા નહીં કે હું મરણનું જમતો નથી આજે કોઈ મરણનું નથી અહીં મરણનું જમવાનું થતું જ નથી અહીં તો મુક્તનું જમવાનું થાય છે મુક્ત ભગવાનના ધામણે પામે એના જમણવાર છે કોઈ ક્યારેય પણ આ તો આ પ્રસંગ ઠીક છે પણ ગમે ત્યારે ભગવાનના ભક્ત કોઈ પણ ધામમાં જાય અને એ જ દિવસે જમવાનું થયું હોય એ હરિભગતને ઘેર થયું હોય મંદિરમાં થયું હોય કે હરિભગતને ત્યાં તમને તેરમાન દિવસ જમવા બોલાવે પણ ભગવાનના ભગત હતા કોઈ દિનના માનસો મરણનું છે મરણને જન્મ તો જગતને છે ભગવાનના ભગતને તો દેહ છોડીને ધામમાં જવું એવું છે એની માટે મરણ છે જ નહીં એને તો દેહ સતાઈ ધામ અને દેહ મૂક્યા પછી ધામ શ્રીજી મહારાજ વચનામૃતમાં કે અમારે તો આ દેહે કરીને આ ભગવાન આ સાધુના હરિભક્તોની સેવા કરવી છે અને દેહ મૂક્યા કેળે પણ ધામમાં પણ આ જ મહારાજ આ જ સાધુન આ જ હરિભક્તોની સેવા કરવી છે એટલે ક્યારેય પણ આવી ભૂલ ના કરવી મને ગઈ વખતે જ્યારે થઈને સભા ત્યારે મને આવી એવું મને કે એક બે જણ આવી રીતે જમ્યા વિના નીકળી ગયા હતા અને પછી એક બે ભગતને તો મને નામ આવ્યું ને મેં સીધો ફોન કર્યો મેં કીધું મેં તમને ઠપકો આપવા ફોન કર્યો છે મેં કીધું કેમ મન કે સમય ના હું તો જમીન નીકળ્યો તો ખીચડીને શાક ને કઢી તો બહુ સરસ થયા હતા કે મેં કીધું તો સારું મારે તમને ઠપકો દેવો તો કેમ જમ્યા વિના ના એટલે પછી મન કે ના મારે એવું નહોતું પણ મારે ઉતાવળ હતી પણ પછી મોડું થયું એટલે હું જમાડીને જ નીકળ્યો તો અને મને કીધું કે એક બે ભક્તો પણ આવ્યો પછી મને નામ સ્મૃતિ નહીં રહ્યું એ ભગતને મને નામ કીધા નહીં પણ ક્યારેય નહીં આ તમને મેં આજે એટલી બધી હિન્ટ આપી દીધી કે તમને ખ્યાલ રહે કે આ કોઈ મરણ કે મૃત્યુનું નથી આ તો મુક્ત ભાવનું છે એમને એમ કરતા લઈને ના છીએ આપણે ઓહો એ શ્રદ્ધાંજલિ સભા માટે હજુ મને ફોન આવે છે મેં ભગતને કીધું જલ્દી ચડાવો યુટ્યુબ ઉપર એ શ્રદ્ધાંજલિ સભા લંડનમાં હરિભક્તોએ રાત્રે દોઢ વાગે જાગીને શ્રદ્ધાંજલિ સભાના દર્શન કર્યા છે બોલો દોઢ વાગે રાત્રે જાગીને એ હરિભક્તો કે હજુ અમારે વારે વારે એ શ્રદ્ધાંજલિ સભા સાંભળવી છે જોવી છે અને દર્શન કરવા છે એમાંથી તો કેટલું બધું બળ મળે છે કે આવું છે આ મુક્ત ભાવ તો જ થાય ને જગતમાં એવું ના થાય મુક્ત ભાવ સત્સંગની અંદર થાય આવો સુકાનંદ સ્વામીના આખ્યાનમાં થોડા ડૂબીએ સ્વામીની જે કડીઓ આપણે દર વખતે ગાઈએ છીએ એ જ કડીઓ આપણે ગાઈએ गुण होय आपनामा, <प्राव्या> आपनामा <प्राव्या> तोय ते पारका गरेना <प्राव्या> મોટા આ પેલા ગોણ તે છે મોટા પેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે તેનાથી આપનું શોભે છે તેનાથી આપનું શોભે છે माटे अहं न अंगे अङ्गे मा अहं न धरवो अङ्गे अतिथिनाथ रव सङ्गे તામ દયાળુ ચરા જે દયાળુ છેરા જે જે કરતા રહેવો હમેશ હાજી હાજે કરતા રહેવો હમેશ હાજી હાજે માટે જીવનો સત્સંગ કરવો માટે બીબ કરવો મોટપ ન કરવો બખેડો મોટપ બખેડો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન કરવો ोया लोकनि मोपने मेले लोकनि मोपने दनि मोटालि ले धमी Mamani mota pa levi dhamani mota pa jali levi dhamani mota pa jali levi dhamani વાલા ભક્તો સુકાનંદ સ્વામી કે સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણને સમજાવે છે ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના ઘણા બધા નવા ભક્તો છે એના માટે આ કડીને થોડી ફરી સમજાવું છું ગમે એટલા સદગુણો આપણે વિશે આવેલા હોય તો પણ ભગવાનના ભક્તએ હંમેશા એવું માનવું કે આ પારકા ઘરેના છે પારકા ઘરેના છે માગેલા છે કોકના આપેલા છે આપણા નથી મોટાના આપેલા ગુણ તે છે મોટાએ આપેલું છે આપણું નથી અહીં ગઈ વખતે આપણે શ્રદ્ધાંજલિ સભામાં જોયું હતું મામા પેલું કીર્તન ગાતા હતા કડી હતી ને લોયા ધામે આવો આવો આવજો આવજો રે લોયા ધામે પછી એની છેલ્લી કડી હતી કે લોયા ધામે આ સત્સંગ એ હા ધામે સત્સંગ થાય છે સંતો કથા વાર્તા કરે છે બધું પણ એની છેલ્લી કડી હતી દાખલો મારા ગુરુજીનો છે શું શબ્દ હતો દાખલો મારા ગુરુજીનો છે સૌથી અગત્યની વાત છે જીવ ક્યારેય પણ થોડું ઘણું કરતો થાય એટલે જીવના હૃદયમાં એવું થાય કે મારાથી જ થાય છે હું જ કરું છું અમને અનુભવ છે અમે સંતો થોડું કરતા થઈએ ને તો અમને આમ પથારીમાં બેઠા બેઠા થાય કે અમે હોઈએ તો થાય આ અમારાથી જ થાય અને અમે જો કોઈ હરિભગત દ્વારા કરાવીએ ને અને જો એને બ્રેકો બે પાંચ ના રાખીએ ને તો એને થઈ જાય કે હુંય હોઉં તો હોઉં હું હોઉં તો થાય જ્યારે મામાનો સદગુણ એ હતો કે જ્યાં સુકાનંદ સ્વામીના જીવનમાં જે જોવા મળે છે એ મામાના જીવનમાં હતું કે એની એમ કીધું કે દાખલો મારા ગુરુજીનો છે બહુ અગત્યની વાત છે જીવનમાં તમે ગમે એટલા સદગુણી બનો અને ગમે એટલા શક્તિશાળી બનો અને ગમે એટલું તમે સત્સંગ માટે કરતા થાવ પણ હંમેશા એવું માનો હું નથી કરતો કરે છે મહારાજ અને મોટા પુરુષો એની કૃપાથી થાય છે મારાથી નથી થતું અમારા કૌશિલ ભગત ગઈકાલ રાત્રે બેઠા હતા અમે બાર વાગે સત્સંગ કરતા હતા બેઠા બેઠા તો મેં એને પૂછ્યું મેં કીધું બરાબર છે ને બરાબર મોહન થાળ આપણો બરાબર જામી જશે ને એમ ખાલી પૂછ્યું એને હસતા એ તો જામી ગયેલો જ છે બરાબર આમ ક્લિયર દેખાય છે ને રસ્તો બધો આ સાધુ જીવનનો આવી બધી વાતો કરતા હતા બેઠા બેઠા તો મને એને કીધું મને કે સ્વામી મને તો અહીંયા આશ્ચર્ય જેવું લાગે છે હું અહીં આગળ આવ્યો છું સાધું થવા માટે પણ મને મારું જીવન અહીંયા આગળ છેલ્લા ત્રણ ચાર મહિનાથી છું પણ મને આશ્ચર્ય સરખું લાગે છે કે આ ગુરુજીએ મને શું આપી દીધું આવું આશ્ચર્ય લાગે છે આટલું બધું આપી દીધું એમ મેં કીધું રોજ વધ્યા કરવાનું મને કે વધ્યા કર્યા એટલે શું મેં કીધું વધ્યા કર્યાનો અર્થ એટલો થાય કે આ જ જેવું આશ્ચર્ય છે એવું છેલ્લા શ્વાસ સુધી આશ્ચર્ય રહે કે આ મહારાજ આવા મોટા પુરુષો આવા હરિભક્તો આ સમુદાય મને ક્યાંથી બસ આટલો વિચાર આવે એટલે તમે વધો છો કોઈ દિવસ તમને એમ નહીં થાય આ મારાથી થાય છે એમ જ થશે આ મહારાજ મોટા પુરુષો ભગવાનના સંતો ભગવાનના ભક્તોની કૃપાથી થાયશ આમ જ થશે લો આવું જ થશે એ સુકાનંદ સ્વામીનું જીવન આપણને શીખવાડે છે કે આવું કરતાં શીખીએ હવે આગળ સુખ છેલ્લે કથા આવી હતી કદાચ તમને બધાને સ્મૃતિ નહીં જ રહી હોય એવી મને સો ટકાની ખાતરી છે કે શું કથા આવી હતી એ તમને સ્મૃતિ નહીં હોય કથા એવી આવી હતી કે સદગુરુ સુકાનંદ સ્વામીને પોતાની એમની હયાતીમાં એમને ગ્રંથમાં વક્તા તરીકેનું સ્થાન મળેલું આજે અહીં મામાની શ્રદ્ધાંજલિ સભમ શ્રીજી સ્વામી અડધો કલાકનો વિડીયો બનાવ્યો ને પછી હરિભક્તો ઉપર આવ્યા અજયભાઈને બધા બેઠા હતા મેં કીધું જો મામા ધામમાં જતા રહે અને પછી આપણે આમ બતાવીએ અને બધું કરીએ તો બધાને આનંદ થાય કે વાહ આવા હતા મામા પણ કોઈ હરિભગત પૃથ્વી પર મામા તો જ્યારે હતા ત્યારે એવા જ હતા અત્યારે નથી દેખાતા તો એવા જ છે પણ એક અગત્યની વાત આપણે ખોટ ક્યાં ખાઈએ છીએ કે આપણે ગયા પછી ગુણ ગાઈ શકીએ છીએ કોઈ જાય છે પછી આપણે એને પ્રકાશિત કરી શકીએ છીએ કોઈ જાય છે પછી આપણે એને વંદન કરી શકીએ છીએ પરંતુ એની હયાતીને વિશે એના ગુણ ગાવાની અંદર આપણી જીભ અચકાતી હોય છે એ જ્યારે પૃથ્વી પર હાજર હોય ભગવાનનો કોઈ પણ ભક્ત આપણે પરોક્ષને ભજવાવાળા છે આટલી વાતો કરીએ છીએ સાંભળીએ છીએ ને તોય આપણને પરોક્ષને ભજવું જ સારું લાગે છે હું કહું કે આ જ ક્લિપ અડધો કલાકની બનાવી સ્વામીએ એ જ અડધો કલાકની ક્લિપ એક મહિના પહેલા અહીં બનાવીને મૂકી તો તો શું થાય તો કદાચ એવું નથી તો બધાની સમજણ વિશાળ હોય પણ થાય કે કેમ એક જ સેવા કરતા હશે એમ થાય જીવનો આવો સ્વભાવ છે જીવનો આવો સ્વભાવ છે કેમ પેલું હતી દોડા દોડી ત્યારે તો હું દોડ્યો હતો આવો જીવનો સ્વભાવ છે ઓલી સેવા હતી ત્યારે તો મેં કરી હતી આવો જીવનો સ્વભાવ છે હંમેશા બીજાને યશ આપતા જીવનમાં શીખી જાય એ હંમેશા સુખી છે કોઈનું સન્માન એ મારું સન્માન છે કોઈને વંદન એ મને જ વંદન છે કોઈને બહુ માન મળ્યું એ મને જ મળ્યું છે આત્મબુદ્ધિ કરી લો ભગવાનના ભગત સાથે તો કોઈ દી પ્રશ્ન નહીં થાય ગઈ એ વખતે મેં આ આગલી સભા આપણી આજે સભા થઈ એની આગલી સભામાં પ્રત્યક્ષ અને પ્રગટ ઉપર બહુ વાતો કરીશ એક કલાક સુધી અને મેં તમને કીધું હતું કે આ વાતોને સાંભળજો કારણ કે પ્રગટને ભજવા જ બહુ કઠન છે પરોક્ષને તો બધા ભજે પરોક્ષને બધા ભજે પરોક્ષને ભજવામાં બહુ આનંદ કારણ કે આપણને ક્યાંય નડે નહીં ને જીવતો હોય આપણી સામે તો ક્યારેક આપણી ખુરશી રોકીને નહીં બેસશે ને ક્યારેક આપણને વળશે ખરો ને ક્યારેક રોકશે ખરો ને ક્યારેક આપણે એની સાથે અન્ન બનાવ થશે ક્યારેક આપણું ધાર્યું નહીં થવા દે ને આવું બધું બહુ થાય ને પણ જતા રહે દેખાય નહીં પછી આપણને ક્યાંય નડવાના નથી આપણને ક્યાંય રોકવાના નથી આપણને ક્યાંય ટોકવાના નથી પછી ઓર મહિમા વધે ઓર મહિમા વધે ના હજુ પણ હું કહું છું જીવનમાં ખોટ ના ખાવી આપણે પ્રત્યક્ષને ભજો આપણે ત્યાં ભજીએ જ છીએ આપણે પ્રત્યક્ષને તમે બધા ભજો જ છો પ્રત્યક્ષને જ ભજો છો મહારાજ પ્રત્યક્ષ છે ઘનશ્યામ મહારાજ પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ જાણીને ભજો છો ગુરુજી જેવા મોટા પુરુષને પ્રત્યક્ષ જાણીને આપણે ભજીએ છીએ કે આ મોટા પુરુષો અક્ષર અક્ષરધામના છે સંતોને પણ પ્રત્યક્ષ જાણો છો એ પણ હું કહું છું પણ હું વારે વારે કહું છું તમે આજુબાજુવાળાનો મહિમા પણ એટલો જ જાણો આ સામાન્ય નથી તમને હાવ હાચું ચું કહું અત્યારે તો હું તો આ સભામાં બેઠો છું વ્યાસપીઠે મને તો ખબર નથી હું શું વાતો કરવા બેઠો છું મારી પાસે છે એ કથા હું કરવાનો જ પણ આ બધી વાતો તો કાંઈ હું નક્કી કરી નથી આવું મારે કરવી છે આ કૌશિલ ભગત બેઠા પૂછો અઠવાડિયા દસ દિવસની અંદર એ બધાએ બેઠા હોય અને મેં પાંચ વખત કે દસ વખત મામાના પરિવારને યાદ ના કર્યો હોય તો પૂછો કર્યો છે ભાઈ મેં અને એવી વાત કરી હોય કે તમે વિચારો કે એના પરિવારને યાદ કર્યો હોય બીજા લોયાધામના આપણા હરિભક્તોને યાદ કર્યા હોય જ્યોર્જિયાના હરિભક્તોને યાદ કર્યા હોય કેનેડાના ભક્તોને યાદ કર્યા હોય કે આવા બધા નિષ્ઠાવાળા શ્રીજી મહારાજની નિષ્ઠાવાળા ભક્તો વચ્ચે આવા સંતો વચ્ચે આપણને મહારાજે રાખ્યા છે આ કેટલા મોટા ભાગ છે તમે વિચારો કે અમે સાધુ હોઈએ તોય જો એવું વિચારતો હોય કે આવા હરિભક્તો વચ્ચે અમને મહારાજે રાખ્યા છે અમારા કેટલા મોટા ભાગ છે તો તમારે કેવું વિચારવું પડે આ કોઈ સામાન્ય નથી આ સભામાં બેઠેલા ભગવાનના ભક્તો કે અહીં ધામમાં આવવાવાળા ભક્તો કોઈ સામાન્ય નથી માટે કોઈના દૈહિક સ્વભાવ બાજુ જોશો જ નહીં કોઈ ગરમ સ્વભાવના હોય કડવા સ્વભાવના હોય મીઠા સ્વભાવના હોય જોશો જ નહીં એ તો બધું આ લોકનું છે કોઈને કોઢને ખીલ થયો હોય કેટલા કેટલાથી રહેવાનો જતો રહેવાનો એ એમ એવા બધા જે સ્વભાવ છે એ બધા આલોકના છે એને તુચ્છ જાણીને ત્યજી દો એમાં કાંઈ નથી પણ એ ભગવાનના ભગત કેવા મોટા છે કેવા મહાન છે કેવા એ ભગવાનના ભક્તના વિશે સદગુણો છે આનો વિચાર કરો પ્રગટને ભજો પ્રગટને પરોક્ષને બહુ ભજ્યા આ મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી છે પણ મને કંઈ એ કે કાંડું ઝાલીને કે ભાઈ તું સાધુના ધર્મ પાળજે એ તો કહે કોણ પ્રત્યક્ષ હોય એ કે એ કે દાદા ને પર્વતભાઈ તો બહુ મોટા પણ મારે ક્યાંક સેવાની જરૂર પડે ને જવું હોય તો હું દાદા ખાચરને ફોન કરું દાદા ખાચર આવજો પર્વતભાઈ આવજો પ્રત્યક્ષ એ દાદો ખાચર ક્યાં ગોતવાનો અહીં પ્રત્યક્ષ ગોતવાના પર્વતભાઈ ક્યાં ગોતવાના પ્રત્યક્ષમાં ગોતવાના માટે પરોક્ષને નહીં પ્રત્યક્ષને ભજીએ એટલે આની અંદર એક કડી લખી છે માટે પ્રગટને નિત્ય સંભારો પ્રગટ વિના સાધન છે ભારો પ્રગટનો મહિમા પ્રગટ કરી રાખો પ્રગટમાં પ્રીત જોડી પ્રગટને સ્વીકારો પ્રગટને નિત્ય હંભારો પ્રગટને વિશે પ્રીતિને જોડી રાખો પ્રગટ પ્રગટ ને પ્રગટ મહારાજે પ્રગટ છે ભગવાનના એ નંદ સંતો પણ પ્રગટ છે ભગવાનના એ હરિભક્તો પણ પ્રગટ છે આપણી દ્રષ્ટિ જોઈએ બસ આપણને દેખાઈ જાય આપણી નજર સામે હું તમને એમ કહું રાયબાનું આખ્યાન છે રાયબાના ત્રણ દીકરાઓ હતા હાથીઓ મામૈયો અને મેરામન ત્રણ દીકરાઓ રાયબા કુંડળ ગામના હતા અને એના ત્રણ દીકરાઓ હતા માચા ખાચરને બધા બારવટી નીકળ્યા હતા બારવટું એટલે પહેલાંના આવા બધા દરબારો અને એ સજ્જન માણસો મોટા ગામડાઓમાં જાય અને મોટા મોટા શેઠિયાઓ હોય ને ગરીબોને ચૂસીને પૈસા ભેગા કરે એવા લૂંટે અને લૂંટી અને પાછી ગરીબ પ્રજાને આપે એ બારવટીયું કરે એની અંદર એ બારવટી નીકળેલા કારણ કે એને ભાવનગરના રાજા સાથે કંઈક વહેર હતું અને એ ગયેલા ત્યારે રાઈબાએ પણ પોતાના ત્રણ દીકરાઓ લઈને એમની સાથે બારવટી નીકળેલા એટલે દરેક ગામમાં મોટું ગામ નક્કી કરે કાલ આ ગામ લૂંટવું છે ગામની બહાર દસ માઇલ કે દસ કિલોમીટર દૂર છાવણી નાખે રાઈબાને બધા બહેનો ત્યાં રોકાય આ બધા ગામ લૂંટવા જાય લૂંટીને લાવે ગરીબોને આપી દે કોઈને કન્યાદાન કોઈને આ કોઈને આ આપીને પાછા એ છૂટા એને કાંઈ જોવે નહીં પણ પેલા રાજાને હેરાન કરવા માટે અને મોટા મોટા લોકો જે ગરીબોને લૂંટે એની સામે આ લોકોનું બારવટું ચાલે એમાં માચા ભગતે કીધું રાયબાને કે બા બેન આ તારા ત્રણ દીકરાઓ જુવાન છે તું શા માટે તારા ત્રણ દીકરાઓનો ભોગ આપવા તૈયાર થઈ છો અમારે જ બારવટું છે પણ તારા દીકરાઓને તું શા માટે મારે છે રાયબા કે તું મારો ભાઈ છે ને એટલે મારા દીકરાઓ તારી યારે આવશે જ હું પણ ભેગી ફરીશ પછી એ ભેગા ફરતા ફરતા આસોદર ગામ લૂંટવાનું નક્કી કર્યું કે કાલે આસોદર ગામ લૂંટવું છે આસોદર ગામ આત્માનંદ સ્વામીનું ગામ હતું એટલે આસોદર ગામ લૂંટવાનું નક્કી કર્યું આગલે દિવસે રાત્રે રાયબા સૂતા છે ને રાયબાને સ્વપ્નની અંદર રાત્રે જગાડે છે મહારાજ પ્રત્યક્ષ આવીને ભગવાન જ્યારે જ્યારે પણ જેને જેને સ્વપ્નમાં પણ મળે છે સ્વપ્ન નથી હોતું ભગવાન જ્યારે પણ તમને સ્વપ્નમાં દેખાય અથવા તો ભગવાનના સાધુ તમને સ્વપ્નમાં દેખાય તો એને સ્વપ્નુ ના માનશો એ સ્વપ્નુ નથી એ પ્રત્યક્ષ છે સ્વપ્નું નથી ભગવાન હંમેશા પ્રત્યક્ષ વર્તમાન કાળે જ હોય છે આપણને લાગે કે મને સ્વપ્નું આવ્યું હતું ભગવાન મને દેખાયા પણ મહારાજ પ્રત્યક્ષ જ હોય તો એ એ બાને રાત્રે મહારાજે દર્શન દીધા અને રાયબાને કહે છે કે આવતીકાલે આસોદર લૂંટવા તારા છોકરાને બધા જવાના છે રઈબા કે જવાના હશે મહારાજ તો કે જવાના છે એમાં મારે તને પૂછવું છે કાલે હાથીઓ તારો નાનામાં નાનો છોકરો છે ત્રીજા નંબરનો એ હાથીયાને કાલે કપાળમાં ગોળી વાગશે અને હું એને લેવા આવીશ હવે વિચારો ભગવાનનો ભગત છે ભગવાન લેવા આવવાના છે અને ગોળી ક્યાં વાગવાની છે કપાળમાં તો કપાળમાં ગોળી વાગીને પછી લઈ જવો એના કરતાં સીધો ઉપાડે તો હું ખોટું ભગવાનના ન્યાયને આપણે સમજી શકીએ નહીં આપણી બુદ્ધિને ટૂંકી પડે એને કપાળમાં ગોળી વાગશે ને હું લેવા આવીશ રાયબા કે ભલે મહારાજ મહારાજ કે તું રાજી છો ને હું રાજી છું મહારાજ જુવાન છોકરો આ વિધવા સ્ત્રી અને એને ત્રણ છોકરાઓ અને એ ત્રણ છોકરાઓમાં નાનો છોકરો છે હાથીયાને એને લેવા મહારાજ આવવાના છે બીજે દિવસે રાયબાએ સવારમાં કંસારની રસોઈ કરી કંસારની રસોઈ કરીને હાથીયાને ને પેલો રામ બેઠો છે મેરામન બેઠો છે અને બાજુની અંદર હાથીઓ બેઠો છે તે હાથીયાને પરાણે પીરસે કંસાર ઓલો કે ના મા બસ અરે લે લે દીકરા કે છેલ્લો કંસાર જમી લે છેલ્લો કંસાર જમી લે રાયબાને પેલો કે તું એવું કેમ બોલે છેલ્લો કંસાર હજુ તું જુવાન છું અને મને શું થઈ જવાનું છે હજુ તારું શરીર એ સારું છે ઊંઘ તું કોઈ જઈએ એવા લાગતા નથી તું છેલ્લો કંસાર છેલ્લો કંસાર કેમ કરે છે તો કે બેટા છેલ્લો કંસાર જમી લે પછી ધામમાં જમવાનું છે કે પછી તો તારી મા તને ધામમાં જમાડશે શું સ્વામિનારાયણ સંપ્રદાયની આ સમજણો છે પોતાના દીકરાને કપાળમાં ગોળી વાગવાની છે અને આજે આ લોકની અંદર મરવાનો છે મૃત્યુ શબ્દ છે આ લોકની દ્રષ્ટિએ અને ભગવાન એને ધામમાં લઈ જવાના છે માં દીકરાને મોઢામાં કંસાર જમાડે અને પેલો છોકરો બહુ પૂછે ને ત્યારે એની મા કહે છે કે હાંભળ હામી છાત લડજે કે મને ધાવ્યો છે પાછો ના પડતો અને બીજું આજે તું લડીશ ત્યારે દીકરા તારા કપાળમાં ગોળી વાગવાની છે અને તને લેવા મહારાજ આવવાના છે ચિંતા ના કરતો ગભરાતો નહીં પાછો ના પડતો મારું દૂધ ના લજાવતો કેવી સમજણ છે બાની રાય બા હાથીઓ જાય આસોદર ગામ લૂંટવા માટે એ લોકો પડ્યા બીજા કોઈને આ વાતની ખબર નથી હાથીયાને પોતાને ખબર છે કે મારા પ્રાણ આજે છૂટવાના છે અને હાથીઓ ત્યાં આસોદરની અંદર લડે છે હામેવાળાએ બંદૂકની ગોળી છોડી હાથિયાના કપાળમાં ગોળી વાગી હાથિયાના પ્રાણ ત્યાં જ મસ્તકમાંથી નીકળ્યા મહારાજ એને લેવા માટે આવ્યા અને મહારાજ લઈ ગયા પહેલાંની ગોળીઓ જાતવા નથી એટલે હાથીયાનું શરીર એ ઘોડા ઉપર જ નાખેલું એ ઘોડો રાયબા પાસે આવ્યો એવું ને એવું જ શરીર આમ ઘોડા ઉપર પડેલું અને એ ઘોડો ઠેક રાયબા પાસે આવ્યો એટલે રાયબાએ સૌથી પહેલાં ઘોડાની પૂજા કરી કંકુ ચોડ્યા ને ચાંદલા કર્યા ને હાર પહેરાયો કોને ઘોડાને અને ઘોડાને હાર પહેરાવીને રાયબા ગયા સીધા દુકાને અને દુકાને જઈ સવા મન સાકર લીધી અને હવા મન સાકર લીધી અને લઈ ઠાકોરજીના સ્વરૂપને ધરાવી અને પછી આખા ગામની અંદરને ને હાંજે માચા ભગત આવ્યા ને તારી આખી ટુકડીને વહેંચી કે લો મારો હાથીઓ ધામમાગ્યો મારો હાથીઓ ધામમાગ્યો મારો હાથિયો ગયો આમ કરીને રાયબાઈ હાકર વેચી બોલો કેવી સમજે અને પછી હાથીયાનો અગ્નિસંસ્કાર થયો અગ્નિ સંસ્કાર થયા પછી પા બે દી ગયા ને પછી બધા લોકો ખરખરે આવે ને અને રાય બાદ તે વખતે પોકે પોકે રડવા લાગ્યા બહુ રડવા લાગ્યા બહુ રડવા લાગ્યા હવે બે દીથી બાઈ રડતી નહોતી પોતાનો હગો દીકરો ધામમાં ગયો હતો હાકર વેચી અને હવે રડવા લાગી એટલે માચા ભગત કે બેન મેં તને કીધું હતું ને તે જો મારી ભેગા છોકરો મોકલ્યો તો તારો એક છોકરો ગયો ને હજુ આ બે છોકરા લઈને ઘર ભેગી થઈ જાય રાયબા કે ભાઈ હું આ એક છોકરો ધામમાં ગયો એની નથી રોતી હું તો એના માટે રો છું કે હજુ બે એ તારા જેવા માટે ક્યારે કામ લાગશે આ સત્સંગને માટે તમે વિચારો આ હમજન આ સત્સંગની બાઈઓની હતી તારા જેવા ભગત માટે અને સત્સંગ માટે આ બીજા બે છે એ ક્યારે કામ લાગશે હવે આનો પ્રગટનો મહિમા કેવો હોય મનકો કેટલો નક્કર મહિમા હોય મામાને આ પ્રતિષ્ઠા ઉત્સવ થયો ને એની પહેલાં લગભગ મહિનો બે મહિના થયા હશે અને ત્યારે સ્વપનું આવ્યું હતું સ્વપનું એવું આવ્યું હતું કે મહારાજ એને રાત્રે લેવા આવ્યા લેવા આવ્યા લઈ ગયા અક્ષરધામના દરવાજા સુધી લઈ ગયા અક્ષરધામના દરવાજાની અંદર તેજ તેજ ને તેજ છે ભગવાનના ધામમાં તેજ તેજ ને તેજ છે કોટી મુક્તોની સભા તમે જે અહીં સભામાં જોયું હતું શ્રદ્ધાંજલિ સભામાં અનંત કોટી મુક્તો એ ભગવાન એક મૂર્તિ એક સિંહાસન ઉપર બેઠા છે કોટી સૂર્યોનું તેજ છે શીતળ શાંત રે તેજની ઉપમા ન દેવાય અનંત મુક્તો ત્યાં એ મહારાજની મૂર્તિ સામે જોઈને બેઠા રહ્યા છે બસ એ મૂર્તિ સામે જોઈને બેઠા રહ્યા છે એવું મામાને દ્રશ્ય દેખાયું હતું ઉત્સવ પહેલાં પછી મહારાજે દરવાજાની અંદર એને જવા ના દીધા ખાલી બતાવ્યું અને બતાવી અને પાછા મોકલ્યા હવારે સ્વપ્ન પૂરું થયું અહીં આવીને મામા રોજ હવાર કથામાં આવે કથામાં આવીને પછી ઉપર આવીને પોકે પોકે રડવા લાગ્યા તે પૂછ્યું કેમ મામા રડો છો તો કે આજે મહારાજે ધામમાં લઈ ગયા પણ હરું ધામની અંદરનું બધું બતાવ્યું પણ ઠેક અંદરના લઈ ગયા કે શ્રીજી સ્વામીની ખબર છે અહીં સત્સંગમાં ઘણાને ખબર હશે એને બાઈઓ ઘણા બહેનોને ખબર છે કે એ સમયે શ્રીજી સ્વામીએ કથામાં વાત કરી હતી કે મને મામાને આવું સ્વપ્ન આવ્યું એવું એમની હવારની કથામાંય છે કંઈ આજે આ સ્ટોરી બનાવી એમ નથી હવે એ સમયે એને મહારાજે બતાવ્યું પણ અંદર ના લઈ ગયા સિંહાસન સુધી અને બહારથી ધામ બતાવ્યું અને બહારથી ધામ બતાવીને અનંતકોટી મૂકતો બેઠા છે ને મહારાજ બેઠા જેવું એને દૂરથી દેખાયું ને પછી પાછા એને અહીં શરીરમાં મૂક્યા હવાર ઉઠીને એ કથામાં આવ્યા મહારાજ કે હજુ પ્રતિષ્ઠા ઉત્સવ બાકી છે હજુ ઘનશ્યામ મહારાજ પધરાવાના છે હજુ લોયા ધામને બરાબર ફિનિશિંગ કરવાનું છે ને પછી મારે તને લેવા આવવાનું ઠેક સિંહાસન સુધી પહોંચાડવા જ મારી મૂર્તિમાં પહોંચાડવા જ આખરે મહારાજે જે બતાવ્યું હતું ત્યાં મામાએ પોતાના સ્વરૂપની અંદર મહારાજ એને આજ પહોંચાડી દીધા છે પોતાના સ્વરૂપને વિશે પહોંચાડે એવું છે એટલે તો હું કહું છું કે જગત માને છે અકસ્માત જગત માને છે દુર્ઘટના અમારી બુદ્ધિ કબૂલતી નથી આ દુર્ઘટના છે કોઈ પણ ભગવાનનો ભક્ત શાસ્ત્રનો વેદતા જે શાસ્ત્રનો જાણકાર હશે દુનિયાનો કોઈ પણ લઈ આવો અને તમને એમ કહે કે આ અકસ્માત છે દુર્ઘટના છે તો એનો ગુલામ થઈ જાવ અકસ્માત દુર્ઘટના નથી વચનામૃત વાંચો વચનામૃતના પેજ વાંચો શ્રીમદ સત્સંગી જીવન વાંચો શ્રીમદ ભાગવત વાંચો શ્રીમદ ગીતા વાંચો જે મારો થાય છે મને જ પામે છે મને જ પામે છે દેહને છૂટવાના તો અનેક પ્રકારો છે અનેક પ્રકારો છે અનેક પ્રકારો છે સમજ્યા ને પરંતુ આમ જે છૂટવું અલૌકિકતાથી મોટા મોટા સંતો પણ સલામ ભરે એવી છે મને અમદાવાદ દેશના સંતોનો ફોન આવ્યો અમદાવાદ દેશના મંદિરો અહીં છે ને એ સંતો અહીં અહીં આવેલા આવી જાય ઘણી વખત દર્શન કરવા માટે પછી અહીંયા આવ્યા હતા એટલે અહીંયા આપણે એની આગતા સ્વાગતા કરી હોય વીકડેઝમાં આવ્યા હોય કારણ કે એને ધીરે ધીરે આવવું પડે આવ્યા હોય દર્શન કરીને પછી બધું આ સંપ્રદાયના તો એટલા બધા પ્રોબ્લેમો છે કે ના પૂછો વાત મારા ને તમારા જેવા અડધી બુદ્ધિના ઊભા કરી દીધા છે ને એટલે એટલે એ વીકડેઝમાં આવે પછી દર્શન કરે અહીં જમાડ્યા હોય આપણે બધું કર્યું હોય આરતોરા કર્યા હોય પછી ગયા પણ એને ખબર પડી કે સંતોને આવું થયું ભાઈ એનો ફોન આવ્યો ફોન આવ્યો ફોન તો બરાબર એને ખબર અંતર પૂછવા આવે કે આ તે બધું પછી જ્યારે પણ હું કોઈને આખી વાત વર્ણવું ને મારું અત્યાર સુધીનો અનુભવ કહું છું મેં જ્યારે પણ આખી ઘટના કોઈને પણ વર્ણન કરીને કીધી ને સારું બધા જ એમ કે આવું ના થાય આવું તો ના જ થાય આવું તો ના જ થાય કેમ એમ થઈ જાય ઓલો એટલો દૂર રહ્યો છે કોઈ દી મળ્યો નથી મામાને પણ હું વાત કરું કે આવું થયું અમારે હવારથી આ સુધી આવું તો ના થાય આવું તો ના થાય આવું તો ના થાય એ શું બતાવે છે એ જ એવું બતાવે છે કે આ દિવ્ય અને અલૌકિક ઘટના છે આપણી બુદ્ધિના કબૂલી શકીએ એવું છે શાસ્ત્રનો તમે બરાબર ગહન અભ્યાસ કરશો ત્યારે તમને એમાં ભાવ બહુ થશે બહુ અહોભાવ થાય એવું છે અહોહો ભાવ થાય એવું છે શ્રીજી મહારાજ કરે છે પોતાની લીલા કોક જાણકાર એને જાણે છે સમાધિ નિષ્ઠ એને જોવે છે ભગવાનના જ્ઞાની ભક્તો એને જોવે છે જેની પાસે જ્ઞાનરૂપી લોચન છે એને દેખાય છે અને એની અંદર પણ લંડનના એક હરિભગત છે આપણા દિલીપભાઈ સંઘાની કચ્છી હરિભગત છે એને રાત્રે દોઢ વાગે આપણી આ સભા જોઈતી અને ઓહો રીકી ભગતને જય ભગતને એને અહીં કરતાલને લઈને નાચતા જોયા અને આપણા ધામની શ્રદ્ધાંજલિ સભા જોઈ એટલા બધા ગરકાવ થઈ ગયા કે એ કે મને મોકલાવો મારે આફ્રિકામાં મારા સંબંધીઓને આ શ્રદ્ધાંજલિ સભા મોકલવી છે કે સત્સંગ કર્યો કોને કહેવાય આવો હોય એને સત્સંગ કર્યો કહેવાય આ મોકલવું છે કોને સત્સંગ કર્યો કહેવાય બોલો એવું અને ખબર તમને સૂર્ય ઉગે ત્યારે ગુવડને શું લાગે સૂર્ય ઉગે ત્યારે ઘૂવડને શું થાય શું થાય એને એને અંધારું લાગે ને એમ અમારા સુરેશભાઈને એક ભાઈ મળી ગયા સુરેશભાઈ કંડારીવાળા છે ને એને એક ભાઈ મળી ગયા તે ભાઈ અરે શ્રદ્ધાંજલિ સભામાં તો આવું હોતું હશે બધાને માઈક લઈ લઈને તમે પાંચ પાંચ દસ દસ મિનિટ બોલાવો ને બધું આવું કંઈ ના કરો આવું બધું હોય મૂરખ શું હોય આ શ્રદ્ધાંજલિ સભામાં તો અમે તો મુક્તોને શ્રદ્ધા આપીએ છીએ અમારે ત્યાં તો આવી શ્રદ્ધાંજલિ સભા હોય રોકડવાની સભા ના હોય અમારે ત્યાં તો આંસુ પડતા હોય પણ હર્ષના આંસુ પડતા હોય કે આ ભગવાનના ભક્ત કોને ભગવાન સ્વામીને એને ભેટી ગયા હસતા મોઢે અમારે ત્યાં તો એવી શ્રદ્ધાંજલિ સભા હોય કે અહીંયા આગળ ભગવાન સ્વામી પ્રગટ છે જે અરજી મૂકે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ શ્રીજી મહારાજ રોકડિયા ભગવાન છે કે લે મામા તે મારી અરજી મૂકીને આ તારી અરજી પાસ એવા રોકડિયા ભગવાન ઘનશ્યામ મહારાજ છે ભાઈ અહીં શોખ છે જ નહીં સાનો શોખ શ્રદ્ધાંજલિ સભા તો આવી જ હોય એ સુરેશબેન મળી ગયા તા એક કારણ કે એને શાસ્ત્રનું જ્ઞાન ના હોય ને એવું નથી સત્સંગ શ્રીજી મહારાજ વખતે પણ શ્રીજી મહારાજ પ્રત્યે ખરાબ બોલવાવાળા હતા હવે તમે મને એમ કહો રાયબાએ જ્યારે પોતાનો હગ્ગો દીકરો ધામમાં ગયો હોય અને હાકર વેચી હોય હાકર વેચી હોય તમારો સમાજ એને શું કહે જેને સત્સંગ નથી એ સમાજ શું કહે સમાજ તો એમ કહે ને કે આ તો સ્વામિનારાયણે આનું બ્રેઇન વોશ કર્યું એટલે તો ઘણી જગ્યાએ જગતમાં એવું કહેવાય છે કે સ્વામિને સાધુ બ્રેઇન વોશ કરી નાખે કે સ્વામિને સાધુ છે ને બ્રેઇન વોશ કરી નાખે અરે ભાઈ સ્વામ્યને સાધુ બ્રેઇન વોશર જ છે બ્રેઇન વોશ કરે ને એટલે સ્વામિનારાયણનો જે સત્સંગી થાય ને એ બીડી તમાકુ દારૂ માંસ લસણ ડુંગરી વ્યભિચાર બધાથી દૂર થઈ જાય એ બ્રેઇન વોશ જ કરે છે સ્વામિનારાયણનો જે ભગત થાય સ્વામિનારાયણનો સત્સંગી થાય એ કોઈનું ખોટું ના કરે હા સાચો થાય તો હા પછી તો ખોટો હોય તો તો શું જોઉં ભગવું કપડું પહેલા તો કોકનું ખોટું ખરી કરે રાવણ એ ભગવા કપડામાં જ હતો પણ એનો અર્થ એ નથી કે ભગવાન સ્વામિનારાયણ ખોટા છે એને કોક મળેલો હોય ને એ ખોટો ધંધો કરે તેમાં મહારાજ શું કરે બાકી ભગવાન સ્વામિને જે સાધુ આપ્યા છે ભગવાન સ્વામિણે જે સત્સંગી આપ્યા છે જેની સમજણ આપી છે ગજબની આપી છે હું તો તમને કરબદ્ધ પ્રાર્થના કરું જેના ઘરમાં ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ છે એક પણ હરિભગત વચનામૃત વાંચ્યા વિનાનો ના રહેતા વચનામૃત વિના જો તમે રહ્યા એટલે તમે માનજો કે તમે સ્વામિયણ સંપ્રદાયને કેળ્યો પણ તમને કાંઈ ફાયદો થયો નહીં કશું જ ના મળ્યું જેમ બાપની વારસાગત મિલકત હોય પણ છોકરો હાચવે નહીં તો શું કરવાનું એમ વચનામૃત તમે વાંચ્યું નહીં એટલે સમજવાનું કાં સત્સંગનો કોઈ અર્થ જ નથી મેં સ્વામિયણની કંઠી પહેરી પણ મને કાંઈ મળ્યું નહીં વચનામૃત વાંચો બહુ મજા આવશે જીવન જીવવાની અનેક પ્રશ્નોનો સમાધાન થશે અનેક પ્રશ્નોની અંદર તમને સુખ વધશે આજે મને કહેતા આનંદ થાય મામાના ધર્મ પત્ની જેને મામાની દ્રષ્ટિએ મામી કહીએ તો એ વાંધો નથી એવા તમે વિચારો મેં ઠાકોરજીના હાર એ જ બનાવે આ ઠાકોરજીના હાર છે ને પહેલેથી એ બે જણા આવે ને હવારમાં એ જ બનાવે હવે આ પ્રસંગ થયો એટલે મેં પછી નહીં કેવડાવી દીધું સત્સંગમાં કે ભાઈ હવે મહિના સુધી આપણે હાર હમણાં કશું પૂછવું નથી માગ્યું ને એમનું થરું થઈ જાય પછી કરશે પણ ત્યાં સુધી તમે બધા વેચી લેજો અને હાર બનાવી દેજો પણ તમને આશ્ચર્ય લાગે કે હજુ તો અઠવાડિયું થયું ત્યાં તો હામેથી ફોન આવી ગયો કે હવે ચાર હાર તૈયાર છે ને આજે બીજા પાંચ દિવસના હાર તૈયાર કરીને લઈ આવ્યા તમે વિચારો આટલી તો ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા શું તમે આ સમજણને તમે આ સમજણને ઓછી કહેશો આ શું આ વચનામૃતની સમજણમાં આવવાના નામ ના લખાય શું આ સ્વામિનારાયણ ભગવાનની નજરમાં ના આવે એક સ્ત્રી હોવા છતાં પણ અમે સાધુ વ્યાસપીઠે બેસીને વાત કરી શકીએ અમને સંતોને કીધું છે ક્યારેય પણ સ્ત્રીની કોઈ એક વ્યક્તિની વાત ન કરવી અમારે સંતોને હંમેશા સ્ત્રીઓના વખાણ સમૂહમાં કરવા આવો અમને શ્રીજી મહારાજનો નિષ્કામી વર્તમાનમાં ચોખ્ખો આદેશ છે સમૂહમાં બધાની એક સાથે સેવા લેવી બધાઇના વખાણ એક સાથે કરવા બધાના ગુણગાન એક સાથે ગાવા ક્યારેય પણ પુરુષોએ કોઈ એક સ્ત્રીનું મહાત્મ્ય ના સમજવું સ્ત્રીએ એક પુરુષનું મહાત્મ્ય ન સમજવું સમૂહમાં મહિમા લેવો પુરુષે પુરુષનો ને સ્ત્રીએ સ્ત્રીઓનો લેવો આ બધી જ વાતને જાણતા હોવા છતાં પણ શા માટે વાત કરી શકતા હોઈશું ઓલા એક ડેલાવરવાળા બેન અહીં આવતા બ્રેઇન કેન્સર હતું છતાંય પણ એની વાત અમે ખુલ્લે મોઢે શા માટે કરી શકીએ છીએ એની પાછળનું કારણ એક છે નિષ્કુળન સ્વામી જેવા મૂર્તિએ પણ ગાયું છે જનની જીવો રે ગોપીચંદની ગોપીચંદની માતાને જો નિષ્કુળાન સ્વામીએ યાદ કરી હોય લાડુબાને જીવબાના સદ્ગુનો જો પ્રેમાનંદ સ્વામીએ ખુલ્લા મોઢે ગાયા હોય તો જેને વચનામૃતની સમજણ પ્રમાણે આ મહારાજને આ ગુરુજીને આ સાધુને આ હરિભક્તોને આ લોયાધામની નિષ્ઠા રાખી એની વાત અમે ખુલ્લા મોઢે કેમ ના ગાઈ શકીએ ગાઈ જ શકીએ ગાઈ જ શકાય પ્રત્યક્ષનો છે પ્રત્યક્ષનો સત્સંગ છે આપણે પ્રગટના ઉપાસકો છીએ હું એટલા માટે આ ગુણ ગાઉ છું કે આમાંથી આપણને હિંમત અને બળ મળે કેટલાયને હિંમત અને બળ મળે લંડનમાં બેઠેલાને હિંમત અને બળ મળે છે કે પ્રસંગોને કેમ ઉજવવા બાકી ભેગા તો બધાય થતા હોય સમજ્યા ને અને બધાએ કાંઈ રોકકડ કરીને છૂટાઈ પડતા હોય ને બહુ હારા હતા ને બહુ આમ હતા ને ઓલું હતું એમ તો બધાય કરતા હોય પણ ભાઈ જ્યાં આગળ સત્સંગની ખુમારી ચડે જેનાથી કોઈને ભગવાન સ્વામિનાયણમાં હેત થાય એવું જે કરાવી આપે એ અમારે મુક્ત મામા જેવા થાય ભાઈ એનાથી થાય આ એનાથી થાય હિંમત આવી જાય કોને હિંમત ના આવે બોલો આ પ્રસંગથી કોને હિંમત ના આવે રમતા રમતા આમ એમ લાગે કે ઓહો આ જ મારા જ લેવા વાંધો નથી એવું લાગે એટલું સુખ વર્તે એટલું સુખ વર્તે અને એવા જ હિંમતવાળા આપણા દીકરાઓ જો રીકી ભગતને જય ભગત મેં કીધું આવે તમારા માથે વજન આપવાનું છે થોડું માણ કે વાંધો નહીં ઉપાડી લઈશું કેમ જઈ ભગે ઉપાડી લઈશું કે આનંદ થાય ખરેખર છાતી ઠરે વાસ્તવિક કહું છું આપતકાળે જ હમજન આપત કાળે જ સમજણ કળાય બાકી તો હું હમજનની ખબર પડે લાડવા મળતા હોય ને ગાડીઓ મળતી હોય ને બધું સાનુકૂળ હોય અને સ્વામી પૂછે કેમ છો અરે તમારી દયા મહારાજની દયા તો હું દયા માને ભાઈ પણ આપતકાળ આવે અને ત્યારે માનેક મહારાજ તમારી દયા છે તમારી બહુ મોટી દયા છે બહુ મોટી દયા છે અચાનક દુઃખનો દરિયો આવે અને માને કે હે મહારાજ તમારી દયા છે હે સંતો તમારી દયા છે હે ભક્તો તમારી દયા છે ત્યારે હાચી હમજન માટે હમજનને કેળવવા વચનામૃત વાંચવું નિત્ય સવાર સાંજની કથા ચૂકશો નહીં બહુ ભાગ્યશાળી છો કે લોયા ધામમાંથી રોજ સવાર સાંજ કથા થાય હવારમાં હરીલા થાય હા ગઢપુરની લીલાની એમના હરિચરિત્રામાં સાગરની કથા ચાલુ કરવી છે આ એકાદશીથી પણ તમે નિત્ય આપણા પરિવારનો એક ભગત એવો ના હોય કે સવાર સાંજની કથા ના સાંભળે લાઈવ કથા ના સાંભળે યુટ્યુબ પર સાંભળી લો પણ રેકોર્ડિંગ રોજે રોજનું સાંભળો ઠેક બોમ્બે ને પૂના હોય એ લોકો ત્યાં કથા સાંભળે એક દિવસ નથી ચૂકતા બોલો બોમ્બેના હરિભગતને બોમ્બેમાં બેઠા ખબર હોય એ કે સ્વામી આજ તમે ધૂન કરવા બેઠા નહોતા તમને જોયા નહીં હવે ન્યા બેઠા બેઠા અમારી ઇન્કવાયરી કરી લે બોલો કે સ્વામી સભામાં તક નહોતા એટલે હવે તારી એ ભય લાગે કારણ કે આ ભગત આમ કેમેરો ફેરવે એટલે અહીં દેખાય કે એક સ્વામી બેઠા હતા તો બીજા શું કરતા હું હશે હવારમાં હજુ નહીં જાગ્યા હોય એ પછી ફોન આવે સ્વામી બીમાર થઈ ગયા સીધું પૂછે તો નહીં કે ઊંઘતા હતા પણ એમ પૂછે સ્વામી બીમાર થઈ ગયા હમ ન્યા બેઠા બેઠા અહીં આગળ લે છે તો આપણે તો ચૂકવું જ ના જોઈએ ખાલી શનિવારથી શનિવાર સભા સાંભળવી એમ નહીં રોજે રોજની હવાર સાંભળો આ બધા આ પરિવારોનું બળ છે ને એ બળ કથાનું છે કથા પીધી છે એટલે બળ છે કથા પીધી છે એટલે આ એના મોઢા ઉપર લાલીમાં છે કથા પીધી છે એટલે આવું અમારી છાતી ઠરે એવું છે અરે અમારું બળ પણ આ જ છે મેં નહોતું કીધું ગયા ગયા શનિવારની સભામાં હું પણ હિંમત સહિત રહી શકું છું ને બોલી શકું છું ને બેસી શકું છું એનું કારણ આ લોકો છે નહીં તો હિંમત એકવાર તો હારી જાઓ તમે પંદર વીસ દાડા મહિનો તો હિંમત જ સાની રહે બોલો પણ એ એના કારણે છે એ હમજન છે એટલે છે અમે જ બધું હમજતા હોઈએ છતાંય પણ કેટલીક વાર બળ આવું મળે માટે પ્રગટને બહુ માનવા જેવા છે આમાં છે માટે પ્રગટને નિત્ય સંભાળો પ્રગટ વિના સાધન છે ભારો પ્રગટનો મહિમા પ્રગટ કરી રાખો પ્રગટમાં પ્રીત જોડી પ્રગટ ભક્તોમાં હેત કરો એકાબીજા સાથે એવી આત્મબુદ્ધિ કરો એવી આત્મબુદ્ધિ કરો એવી આત્મબુદ્ધિ કરો કે આનું દુઃખ મારું દુઃખ એનું સુખ મારું સુખ આવું થઈ જાય એવું એકાબીજા સાથે જોઈન્ટ થઈ જવાનું ફેમિલી જેવું આપણે બધું ફેમિલી છે આવું કરી દેવું એમાંથી બહુ સુખ આવે લોહ માનભા હતા એ માનભાઈએ કથા ગોમતીના કાંઠા ઉપર સાંભળી સુકાનંદ સ્વામી થકી શ્રીજી મહારાજના બધા જ ચરિત્રો સાંભળ્યા મેંગણી ગામના હતા અને એ માનભાએ કથા સાંભળી અને ત્યારે માનભાઈએ શ્રી ત્યાં આગળ સુકાનંદ સ્વામીને વિનંતી કરી છે સુકાનંદ સ્વામીને આપણે કથા ત્યાં સુધી સાંભળી કે તા પ્રગટનો મહિમા ગાવામાં જ કથા તમારી જુઓ ને બાકી રહી ગઈ પણ થોડીક ખાલી કહી દઉં કે સુકાનંદ સ્વામીને હરીલા કલ્પતરોની કથા ત્યાં માનભાને સંભળાવીને માનભા કહે છે કે હે સ્વામી તમે મારી પર કૃપા કરો શું કૃપા કરો તો એ કૃપા માગે છે ભક્ત કરે વિનંતી સ્વામીને ભક્ત પ્રત્યક્ષ દર્શન કરવા કરી ને પ્રત્યક્ષ દર્શન કરવા કર ઈને મને શિષ્ય તમારો જાનો મને શિષ્ય તમારો જાણો હું તો કિંકર સ્વામી મને તારો હું તો કિંકર સ્વામી મને તારો બેસો સ્થિર આસને રાજન भो हीरस निरजन करो दीनरात् भजन स्मरण ीनर भजन् स्मरणष्णो नित्य धरो ध्यान हरि कृष्ण नो धरो प्रत्यक्ष दर्शन देशे सुडरो प्रत्यक्ष दर्शन देशे सि डरो आमानभा સુકાનંદ સ્વામીએ પંદર દિવસ સુધી જ્યારે કથા સંભળાવી અતિ આનંદ હૃદયમાં થયો છે પંદર દિવસે કથા પૂર્ણ થઈ ત્યારે માનભા સુકાનંદ સ્વામીને કહે છે હે સ્વામી હું તમારો શિષ્ય છું મને તમારો શિષ્ય જાણો હું તો કિંકર સ્વામી હું તો બહુ પામર છું તમે મને તારો સ્વામી મારી એક ઈચ્છા છે કે તમે આ ગ્રંથમાં જેવી રીતે ભગવાનનું વર્ણન કર્યું છે એવા ભગવાનના મને દર્શન થાય પ્રત્યક્ષ મને ભગવાન મળે એવો કંઈક ઉપાય બતાવો મમુક્ષુની ખોજ આવી હોય આપણા બધાયનું કર્તવ્ય ભગવાનને મળવું એ જ છે આ સંસાર સ્વપ્નવત છે સ્વપ્નવત એટલે સંપૂર્ણ સ્વપ્નવત આપણે સુઈ ગયા અને સ્વપ્ન આવ્યું સવાર થયું સ્વપનું પૂરું આ સંસારમાં આંખો ખુલ્લી છે આ મારું આ મારા આ ઘર આ કુટુંબ આ ગાડી આ પરિવાર આંખ બંધ કાંઈ નથી કારણ કે બધાનું કર્તવ્ય આને મળવા માટે છે મારું ને તમારું અમે સાદું થઈ ગયા એટલે ફક્ત અમારે જ ભગવાનને મળવાનું એમ નહીં તમામ સજ્જન પરિવારોમાં જેને જેને જન્મ મળ્યો છે ભારતમાં જેને જન્મ મળ્યો છે સારા પરિવારોમાં જેને જન્મ મળ્યો છે એ તમામનું કર્તવ્ય છે ભગવાનને મળવું મારું તમારું કર્તવ્ય આટલું જ છે આ તો સ્વપ્નતુલ્ય સંસાર છે હાવ સ્વપ્નવત છે પણ ભગવાનને મળવું એ કર્તવ્ય છે એને ભૂલ્યા વિના સંસારમાં રહેવું સંસારના બધા કામ કરો પણ યાદ એવું રાખો પહોંચવાનું ત્યાં છે પહોંચવાનું ત્યાં છે પહોંચવાનું ત્યાં છે યાદ એ રાખો જેને છોડવું છે એને સતત યાદ રાખો ને જ્યાં રહેવું છે સદાય યાદ રાખો જીવનો કેવો સ્વભાવ છે તમારી અમેરિકાની ફાઇલ તેર વર્ષ પછી ખુલવાની છે તમે ઇન્ડિયામાં છો તો તેર વર્ષથી શું ભજન થાય અમેરિકાની ફાઇલ ખુલવાની છે અને અમેરિકા પહોંચવાનું છે ઇન્ડિયા છોડવાનું છે અમેરિકા ઇન્ડિયા છોડવાનું છે અમેરિકા અને પાછા એમાં ખુશ હો તમે તમારી પાસે ત્યાં ગાડીઓ હોય ખેતર હોય અને કેટલી સરસ જમીન હોય તમારા બંગલા હોય સોફા સેટ હોય પણ તોય તમે ખુશ હો કે આ બધું છોડીશ ત્યાં જઈને મોટેલમાં કદાચ જોબ કરવી પડે તો પહેલી કરીશ અહીં અહીં વાળા પાછા હોશિયાર હોય ને રૂમ બનાવવાની જોબ તો મળી જ જશે બેટા સમજાવ તો ખરો પણ રૂમ બનાવી એટલે હું એને ગુજરાતીમાં કે અમારે એક ડૉક્ટર સાહેબ છે નામ નથી દેતો બહુ પ્રખ્યાત ડૉક્ટર છે કંડારીવાળા ઓળખી જાય તરત એવા ડૉક્ટર કે એ ડૉક્ટરને ત્યાં લાઈન પડે તો બોલો એને ત્યાં સવારના આઠ વાગે દવાખાનું સાત વાગે ખોલે ડોક્ટર ડૉક્ટર સાહેબ તો સાત વાગે એનું દવાખાનું હતું સાત વાગે દવાખાનું ખોલે રાતે અગિયાર વાગ્યા સુધી ડૉક્ટર હજુ નવરાત ના થાય એ ડૉક્ટર ન્યા છોડી ન્યા આખા કરજન તાલુકાની અંદર પ્રખ્યાત ભગતે ઘણા ઇન્જેક્શન લીધા એટલે ખબર એટલે હશે છે ભગત એવા ડૉક્ટર પ્રખ્યાત અને એની દવા પણ એવી પ્રખ્યાત એ ઇન્જેક્શન આપે ને દવા આપે એટલે તમને સારું થઈ જ જાય ઘણાને એવું આમ ગોડ ગિફ્ટ હોય અને ઘણા ડૉક્ટર એવા જ હોય કે તમને આખી જિંદગી તપાસ્યા જ કરે હું દુઃખે છું પૂગું પૂગી જાય ત્યારે કે સોરી આ ડૉક્ટરને ગોડ ગિફ્ટ હતી કોઈને દવા આપે ને સારું થઈ જાય એક ડૉક્ટર તો મને એવા મળ્યા હતા હું ગયો ને એ મને ચેક કર્યો મને કે તાવ બહુ છે મેં કીધું સાહેબ તાવ છે એટલે તો આવ્યો છું બાકી તમને મળવા થોડો આવું મને કે દવા લખવી પડશે મેં કીધું દવા લેવા તો આવ્યો છું દવા લખો તમે નહીં માનું એ ડૉક્ટરે ચોપડી ખોલી ચોપડી ખોલીને મેં કીધું સાહેબ આમાં શું જોવો તો કે દવાનું નામ જોઉં છું મેં કીધું આ દવા લઉં તો શું થાય મને કહો જે ડૉક્ટરને દવાનું નામ પણ જોવું પડે પણ આ ડૉક્ટર બહુ સારા એનું બધું ઇન્ડિયાની કારકિર્દી છોડી અને અમેરિકા આવ્યા હો ગુરુજી સાથે અમે ત્યાં ગયા જે સ્ટેટમાં રહે છે અને ગુરુજીના ખોળામાં માથું મૂકીને એવા પોકે પોકે રોયા છે એ કે ઇન્ડિયાનો ક્યાં હવારના હાથથી અગિયાર વાગ્યા સુધી લાઈનો પડે ને આખા કરજન તાલુકામાં નામ બોલાય અને ક્યાં મોટેલની રૂમો બનાવવાની હસતા હસતા બંગલાઓ એક આનંદના ભાઈ મને એ ઉપર જ મળ્યા હતા વર્ષ પહેલાં મન કે સ્વામી ને આનંદમાં બહુ મોટો બંગલો છે ગાડીઓ છે બધું જ છે અને બંગલો ત્યાં નોક એક નોકરની ઘરવાળી પેલો નોકર મરી ગયો છે પેલી નોકરની ઘરવાળી અને હોપીને આવ્યા છે બંગલો એ હાચવે છે બંગલામાં એ ઊંઘે છે બધું એ હાચવે છે અને મેં કીધું તમે શું કરો અમે અહીં એપાર્ટમેન્ટમાં રહીએ નાની જોબ કરીએ છીએ વાહ ભાઈ શા માટે ન્યા બંગલો છે ગાડી છે તો ઓલી નસીબવાળી કહેવાય કે તમારો બંગલોને ગાડીઓ એ ભોગવે અને તમે મેં કીધું તમે એ બધા શા માટે તો કે રાઈટ લેવા માટે શું રાઈટ ઘણીક વખત તો આ સંસારની આમ તમે આમ ઘટમાળા જુઓ ને તો તમને દાંત એટલા બધા આવે અને આ તમે દાંત કાઢો છો પણ ઊન તમે એમાંથી જ અમે નહીં એટલે તમે એમાંથી જ નીકળ્યા છો આ તો તમે હસો છો બાકી એવું જ છે ને તમે કોણ સ્વામી અમે બધા સેટ થયા ત્યારે તમને એ લાવ્યા બાકી કોણ લાવત તમને એ વાત એ સાચી છે મારો કહેવાનો અર્થ એ છે કે ઇન્ડિયા છોડવાનું છે ને અમેરિકા જવાનું છે તેર વર્ષથી ભજન કરતા ને પંદર વર્ષની ફાઇલ મૂકેલાને કેટલો આનંદ હોય છે જે જન્મભૂમિમાં જન્મ્યો છે જ્યાં આગળ મોટો થયો છે જ્યાં બધા ભેગા ઓટલે બેસીને વાતો કરી છે ને કેટલી હેતપ્રીત હોય છે ને એકાબીજાને જોઈને આંખમાંથી આંસુડા પડતા હોય એ ભારત છોડતો હોય ત્યારે પેંડા વેચતો વેચતો છોડે ભાઈ હું અમેરિકા જાઉં છું પછી ત્યાં જઈને જે કરું એ પણ પેંડા જમી લો કેવું આ જુઓ તો તો પછી એવું કેમ નહીં કે મારી ફાઇલ મેં સહજાનંદ સ્વામીના ચરણને મૂકી છે જે ખુલે તે દી આ ભંગાર લોકને છોડીને અક્ષરધામના મુક્તો ભેગા જવું છે આવી તૈયારી જોઈએ બસ આ તૈયારી જોઈએ જેમ આપણને ઇન્ડિયાનો ગોબરવાળો કે ઇન્ડિયાની અંદર ઉકરડો કે ઈન્ડિયાનો ગંદવાળો લાગતો હતો ને કે ઓ અમેરિકામાં મોટા રોડ ને મોટું એમાં પોકી દઈએ તો મજા આવે ડોલરના ઝાડવા છે તોડી તોડીને પછી ભેગા જ કરવા માંડશું આ તો ખોટા ઝાડવા અહીં તો આવો ને કંઈક બીજું નીકળે અહીં ડોલરના ઝાડવા ઓો ને પછી અહીં પોતા મારવાના થાય એક એક ભાઈ આવ્યા મને ફોન આવ્યો મને કે સ્વામી અહીં તો બહુ ખરાબ મેં કીધું કેમ તો કે મારો મારા હાડું કહેતા હતા કે મોટેલની રૂમ મોટેલમાં કામ કરવું પડશે મને તેવું મોટેલમાં તો હુંય મોટું કામ હશે પણ સ્વામી શું કહું મને કહેતા શરમ આવે છે મેં કીધું હું સમજી ગયો કહેશો જ નહીં મને હું સમજું છું બધું પણ મેં કીધું આ આ દેશ જ એવો છે દેશ જ એવો છે સિવાય કે તમે સાધુ થઈ જાઓ અમારી જોડે બાકી તો મેં કીધું અહીં બધાને કામ કરવું પડે શું કરો પણ તમે વિચારો કે એ બધું કરવામાં જીવ હસતા મોઢે કરે છે કરે છે ત્યાંથી દેખાય છે રળિયામના ડુંગરાને અહીં કોઈ રળિયામનો ડુંગરો નથી તમે કોકને કહેશો ભાઈ ના આવતો તો એ શું કહેશે તું શું કરવા પૂગી ગયો લો જોયું તમે તમે કોકને સમજાવો ભાઈ નથી માલ અત્યારે જોબો નથી બહુ પ્રોબ્લેમ છે બહુ આ છે એ તો તમારે અમને આવવા નથી દેવા સારું ભાઈ પોંચ ખંખેર તારાથી ખંખેરાય એટલું પણ કેવું થાય મનખો જીવને હાવ જે જોયું હોય એનાથી વિપરીત થાય છે ને હાવ વિપરીત થાય છે ને છતાંય પણ આનંદ છે છતાંય પણ સુખ છે યાદ રાખો અમેરિકા જેવા દેશના વૈભવો સાંભળીને આપણને અહીં આવીને કદાચ પશ્ચાતાપ થાય એવું નીકળે શ્રીજી મહારાજના દરબારમાં એવું નથી અહીં કરતા બજો ઘણું સુખ એના અક્ષરધામમાં છે ને છે જ એટલે એ સુખની આશા બાંધવાની આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે પ્રથમ પ્રકરણનું સડસઠમું વચનામૃત ભગવાનના સત્પુરુષ છે એને તો ભગવાનના ધામને વિશે પ્રીતિ છે અને એવા ભગવાનના સત્પુરુષને તો એવું છે જે મારો સંગી થાય એને મારે ત્યાં જ હેત કરાવવું છે બીજે ક્યાંય હેત રાખવું નથી આજે કહી શકું કે મામાએ ગુરુજીનો સંઘ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં દસ વર્ષ ગુરુજીનો મન કર્મ વચને સંગ કર્યો તો આજે કહી શકાય કે ગુરુજીએ મામાને શું આપ્યું તો મામાને અક્ષરધામની દ્રષ્ટિ આપી કે મારા ભક્તિ કરતાં પ્રાણ છૂટી જાય અને એક ઠેકડો મારીને અક્ષરધામમાં પહોંચી ગયા મામા એક ઠેકડો મારીને અક્ષરધામમાં પહોંચી ગયા એમ ઘે ઘે ફે ફે કરતાં જઉં છું ને આમ તેમ નહીં આમ એક જ ઠેકડે જય સ્વામિનારાયણ બોલો આમ પહોંચી ગયા શું આપ્યું ગુરુજીએ તો આ આપ્યું ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ એ કીર્તન ગાતા ક્યારે રડી પડાય ક્યારે રડાય બાકી તો ભક્તિ કરતા પ્રાણ છૂટવાની તૈયારી થાય તો રડીએ ખરા પણ એમ મારાજ આ ભક્તિ પ્રાણ છોડવાની રાખવા પણ આને ભક્તિ કરતા પ્રાણ છૂટે એ કેમ કારણ કે એને એવી તાલ આવેલી હોય કે મારા પ્રાણ ભક્તિ કરતા જ છૂટે ભક્તિ કરતા છૂટે તો એ કડી છે મારી ભેગા બોલજો તમે પુરુષ હે ચિંતા મની જેસે

છત સુખો ન કરત દુખા કોત ન દુખ બધા ખાવી પડે થોડી સાંભળીને બે વખત ગાય તો બોલો આખો અમારે કેમિકલ એન્જિનિયર છે ખબર નહીં કોને કરી દીધા એને સત્પુરુષ એ ચિંતામણી છે સત્પુરુષ છે એ ચિંતામણી જેવા છે ચિંતામણી એટલે કે તમારા હાથમાં ચિંતામણી હોય તો તમે જે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય સત્પુરુષ ચિંતામણી જેવા છે જેસો ચિંતવે મિલેસે તમે જેવું ચિંતવો એવું તમને મળે સત્પુરુષ આવા છે બોલો અને મામાએ જ્યારે આ કીર્તન ગાયું ને ડેલાવરના પુલ પાસે ગાયેલું મને તો આખો આમ રસ્તોને બધું જ દેખાય એક કઈ વસ્તુ મારી નજર બહાર નથી આખું આમ મારી અંદર આખું આમ રીલ થઈ ગઈ છે રેકોર્ડ ડેલાવરનો પુલ આવે છે ને જે એ પુલ પાસે કીર્તન ગાતા હતા પિનાકભ ખબર ને અને કીર્તન ગાતા ને પછી એ કીર્તન પૂરું થયું ને અને મેં કીધું ને મામા ચિંતા ના કરો પ્રાણ ભક્તિ કરતાં જ છૂટવાના મેં કીધું તમે અંધકાળ આવે ત્યારે યાદ કરજો શબ્દો આવું મેં કીધું અને એ શબ્દો પૂરા થયા ને તરત મામા બોલ્યા હારું ગુરુજીએ ઉત્સવ બહુ સરસ કર્યો કે ઉત્સવ બહુ સરસ કર્યો શું મેં તો કોઈ દી આવો જોયો નથી મારી લાઈફમાં એવો ગુરુજીએ ઉત્સવ કર્યો મેં કીધું ગુરુજી હોય ત્યાં બધું રૂડું થાય ને કે ગુરુજી હોય ત્યાં જોવાનું શું કે મેં કીધું ગુરુજી મળ્યા ભક્તિ કરતાં જ પ્રાણ છૂટવાના ને જોવાનું શું તે બોલો સત્પુરુષે ચિંતા મની જેવું ચિંતવ્યું એવું જ મામાને મળ્યું ક્યાંય લેવા નથી જવાનું રોકડ્યું છે રોકડિયું છે આ સત્સંગ તો રોકડિયો છે ભાઈ ક્યાં ફચડી જાય એવી વાત છે હા હું તો સાચું કહું છું તમને મને તો ગાન પણ આવે છે જે મને મામાનો પ્રસંગ મેં જે અનુભવ્યો છે ને મને ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ હું સાચું કહું છું મને ગાન પણ આવે છે જેમ જેમ કોઈ કોઈ બહુ આમ આમ બહુ જ આમ કોઈકને મળી ગયું લોટરીને કેમ ગાંડો થઈ જાય એમ મને એનો એ વસ્તુનો આનંદ છે કે મામા જેના માટે ગુરુજીની પાછળ પાછળ ફરતા હતા ને એ મારા ગુરુજી મામાને આપી દીધું એનો મને બહુ આનંદ છે એનું મને ગાંડ પણ આવે છે એનો મને ગાંડ પણ આવે ગાંડ પણ એનું છે સમજે ને એનું ગાંડ પણ છે અને પાછળ પણ એવો જ સત્સંગનો વારસો લો એટલે આજે લાડવા જેને ડાયાબિટીસ હોય એ જમજો જેને કોલેસ્ટ્રોલ હોય એ જમજો એક લાડુ તો ઓછામાં ઓછો જમવાનો જ નહીં તો અમારા સાધુના હમ અમે જતા રહીએ તો રડતા નહીં એટલે જેને અમને ના મોકલવા એ જમજો બધાય એક લાડવો ઓછામાં ઓછો એકથી વધારે જમે તો વધારે રાજી અહીં સખી મંડળે મહેનત કરીને લાડવા બનાવે છે ફૂલ એટલે ખાસ લાડવા બધાએ જમવાના છે હા નાનું ભાઈ જમજો આજે ઘી હા ચિંતા ના કરતા કોઈ ચિંતા ના કરતા કોલેસ્ટ્રોલનો માનભા છે એમને કીધું કે સ્વામી મને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય એવું તમે મારી પર કૃપા કરો ત્યારે સ્વામીએ કીધું છે હે રાજન મેં જેવું ગ્રંથમાં વર્ણન કર્યું છે એવી રીતે તમે મૂર્તિનું ચિંતન ચાલુ કરો તમને મહારાજની ચોક્કસ સ્મરણ થશે તમે પ્રેમપૂર્વક એ ગ્રંથનું સ્મરણ કરો અને પોતાના ગુરુ ગુરુચન જો એને નથી ગવડાવું બ્રહ્માંડ યહ ફિરે નસો સો દ્રઢ રાખી બિસવાસા અનન્ય દ્રઢ હો ના હરિદાસા સત્પુરુષ કો વચન હે જોવું બ્રહ્માંડ ફિરે યહ ફિરે નહીં સોવું તમને કોઈ સત્પુરુષે વચન આપ્યું હોય કે આમ થશે યાદ રાખો તમારી ડાયરીમાં લખી રાખો એ વચન કાં તો એક દિવસમાં કાં તો બે દિવસમાં કાં તો એક મિનિટમાં કાં તો એક વર્ષ પછી કાં તો પચાસ વર્ષ પછી કાં તો સો વરસ પછી કાં તો દસ હજાર વરસ પછી પણ સત્પુરુષે કીધું એમ જ થાય એમ જ થાય સતપુરુષનું વચન એટલે ભગવાનનું વચન છે એ બોલે છે એટલે ભગવાન બોલે છે એવા સાધુ બોલે મહારાજે સ્વામીએ વાતોમાં એટલે કીધું કે જ્યારે એવા ભગવાનને ધારી રહેલા સાધુ બોલે ત્યારે એમ ના માનવું એમ ના માનું કે કોક સાધુ બોલે છે ત્યારે એમ માનવું આ ભગવાન સ્વયં બોલે છે એવા સાધુ જ્યારે તમને જોવે ત્યારે એમ ન માનશો આ મને કોઈ મનુષ્ય જોવે છે આ મારી ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે છે સારંગપુરનું દસમું એવા સંતના જ્યારે દર્શન થાય ગુરુજી જેવા મોટા પુરુષોના દર્શન થાય ત્યારે એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા એવા સાધુની જ્યારે વાતો મળે ત્યારે એમ માનવું મને સાક્ષાત ભગવાનની વાતો મળી એવાના આશીર્વાદ મળે ત્યારે એમ માનવું મને સાક્ષાત ભગવાનના આશીર્વાદ મળે આવું જ્યારે વિચાર આવે જ્યારે સંતમાં આવી પ્રીતિ થાય ત્યારે વાલા ભક્તો તમારા જીવનની અંદર પડે પડે પરચા થાય પડે પડે પરચા થાય પડે પડે પરચા થાય કોઈ સત્પુરુષમાં એવી પ્રીતિ કરવાની છે સુખ સુખ સ્વામીની આજ્ઞા પ્રમાણે માનભાએ ધ્યાન કરવાનું શરૂ કર્યું સ્થિર આસને ધ્યાનમાં બેઠા અને માનભાને તેજ તેજ તેજને મધ્ય દિવ્ય સિંહાસન ઉપર હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા એમના રોમે રોમમાં આનંદ થયો આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને ધારાઓ વહેવા લાગી આપણા મામા જ્યારે કીર્તન ગાતા ત્યારે રડતા જ્યારે કીર્તન ગાતા ત્યારે રડતા કોઈ પણ કીર્તન ગાય એનું બનાયેલું ગાયક નન સંતોનું ગાય પણ એની આંખમાંથી આંસુ ના પડ્યું હોય એવું હજુ આજ સુધી બન્યું નથી લો રોમે રોમની અંદર મહારાજના દર્શન થયા રડવા લાગ્યા એક મોહર સુધી શ્રીહરિના દર્શન થયા એક મોહર સુધી અને પછી હૈયામાંથી શ્રીહરી પ્રત્યે પોતાના ગુરુ પ્રત્યે અતિ હેતના હીલોડા આવે ઓહો મારા ગુરુ કેવા સમર્થ મને કીધું અને મને ભગવાનના દર્શન થયા પછી મહારાજ ધ્યાન થઈ ગયા માનભા પોતાના ગુરુ સુખ સ્વામીને પગે લાગ્યા અને કહ્યું હે સ્વામી તમે મારી પર બહુ મોટી કૃપા કરી મને ભગવાનના દર્શન થઈ ગયા તમે મને ભગવાનના દર્શન કરાવ્યા મારી ઉપર બહુ મોટી કૃપા આજે સ્વપ્નની અંદર અક્ષરધામ દેખાવું ખાવાના ખેલ છે પ્રેમજી બાપા દેખાય કોઈને સામાન્ય જીવને રાત્રે હું તો હોય ને અક્ષરધામ દેખાય અક્ષરધામના દરવાજા સુધી મહારાજ લઈ જાય એવું દેખાય એ થાય કોઈ દિવસ એટલે મામાની તૈયારી મહારાજે પહેલેથી ચાલુ જ કરી દીધી હતી છ મહિના અગાઉથી એ તો મને તમને ખબર નહોતી એને ખબર હતી એટલે છ મહિના અગાઉથી આમ મહારાજ બધી એક એક પછી એક લાઇટ મૂકતા હતા એક પછી એક લાઇટ મૂકતા હતા એટલે તમારા રિકી ભગતના લગ્નમાં મામાને બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં આ ગલ્લા પાસે જ અહીં રડતા હતા રાતે આવ્યા ને આ ગલ્લાની બાજુમાં જ અહીં ઊભા ઊભા એટલા રડે એટલા રડે કે મને તો સ્વામી અહીં ક્યાંય ઇન્ટરેસ્ટ રૂચિ છે જ નહીં પણ હું કરું કે સારું હગા છોકરાનું ને જવું પડે બાકી મને તો છે ને રૂચિ છે જ નહીં કે એક દિવસે મને આ મહારાજને સંતોન છોડીને જવું ગમતું નથી એ કોઈ એકલો કદાચ પચાસ જણ વચ્ચે કોઈક રોલ કરે એકલો વ્યક્તિ કોઈથી રોલ કરી શકે એ તો સાચો જ ભાવ હતો મામાનો બહુ રડતા હતા અને રીકી ભગતે કીધું એ કે જ્યારે મને ઇન્ટરેસ્ટ નહોતા કરતા કપડાનો લગ્નમાં બધો ત્યારે મને એમ થાય કે આ મારા ડેડી થઈને મારા લગ્નમાં કેમ રૂચિ નથી આને પણ આજે એને સમજાય છે કે ભાઈ એ તો તને તારા ડેડી લાગતા હતા પણ એ તારા ડેડી નહોતા એને તો અક્ષરધામના મુક્ત બનાવવા માટે શ્રીજી મહારાજા પસંદ કરેલા હતા એ કોઈના બાપ નહોતા નહોતા એટલે એવું થાય એમને ના થાય જગતમાંથી પ્રીતિ તૂટવી હગ્ગા દીકરાના લગ્ન હોય ને એમાં જવા નથી જવું એટલે રોવું આવે હારો ગમે એટલો હારો હરિભગત હોય ને તો ઇન્સર્ટ મારીને આમ પાવડર પાવડર લગાવીને સ્વામી શું કરીએ સ્વામી જઈએ છે રાજી રહેજો કઈ રોવે થોડો અમે બહુ જોયા છે સમય આમ તો કઈ છે નહીં પણ હવે શું પાવડર બાવડર લગાવી આને તો કઈ નહીં સારું રડે રડે હવે અમારી પાસે કોઈ નહીં આવો તમે એવું લાગે છે આવજો હા આ તો જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી જોઈએ ને રજૂ કરવી જોઈએ ને આપણને ખબર તો પડે કે સંસારમાંથી કેમ પ્રીતિ તોડવી કંઈક કોયો વિચાર હશે કે પ્રીતિ એવી તૂટી જાય અને દર્શન થયા બહુ રાજી થયા સ્વામીના આશીર્વાદ માગ્યા સ્વામી કહે છે હે રાજા તમે ભગવાનનું ચિંતવન કરજો નિત્ય મહારાજનું ધ્યાન કરજો પ્રગટ પ્રભુનું ભજન કરજો હું પ્રાર્થના કરું છું અંત કાળે તમને ભગવાન દર્શન દઈન ધામમાં તેડવા આવશે માન ભાને સુખ મુનિએ આ આશીર્વાદ આપ્યા આપણી ઉપર સાધુ રાજી થાય તો હું માગીએ રાજી થઈ જાય તો કાં તો ધંધો માગીએ કાં બિઝનેસ માગીએ ક્યાં ઉંમર માગીએ કાં રોગ મટે માગીએ કે આ લોકનું માગીએ પણ કાંઈ એવું માગીએ કે અંધકાળે મારા જ લઈ જાય બસ આટલું માગું છું અમારે બિસભ ભગત શિકાગોની અંદર છે ભરતભાઈ મોખાસનવાળા અહીં આવ્યા હતા એના દીકરા એના સગા મમ્મી અડતાલીસ કે ઓગણપચાસ કે ચુમ્માલીસ વર્ષ મને ખ્યાલ નથી પણ કેન્સરના રોગમાં એના મમ્મીને મારા ધામમાં લઈ ગયા એ છોકરાને જ્યારે એના મમ્મીને હતું જ કેન્સર ઘણા સમયથી પણ એને ત્યાં ગુરુજીના અમે બધા ગયા ગુરુજીએ મોટેલના રોડ ઉપરથી આ કથા હું ઘણી વખત કહું છું અને આજે અહીં ઘણા બધા ભક્તો છે ને એની જાણ માટે કહું છું મોટેલના રોડ ઉપર પેલા લોકો મોટેલની રૂમમાં રહેવાવાળા પચીસ ને ત્રીસ સેન્ટને જે કંઈ નાખી દેતા હોય ને રોડ સાથે આમ પેક થઈ ગયેલા ગુરુજી ચાલતા ચાલતા જ્યોર્જાના સંજીવ ભગતને કે હાલો આપણે રૂપિયા ભેગા કરવા છે કે હવે મોટાના અભિપ્રાયને જાણીએ નહીં તો એમ તારા સાધુ થઈને રૂપિયા ગોતે છે તો ગુરુજી આમ ફરે સંજીવ વદને કે અહીંથી આ ઉઠાવો અહીંથી આ ઉઠાવો અહીંથી આ ઉઠાવો આમ ફરતા ફરતા બધેથી રૂપિયા ખોળ્યા રોડ ઉપર પહેલાં નાખી નાખીને આમ ગારમાં જતા રહે ને એ આમ રોડ સાથે ફિટ થઈ ગયેલા એવા લગભગ ત્રણ ડોલર ભેગા કર્યા બે અઢી કલાક વોકિંગ કર્યું ગુરુજીએ ત્યારે પછી ગુરુજી કે કહેલે તારા મમ્મીને આપજે સાફ કરી દે આ ધોઈ નાખે મારે આ ઠાકોરજીના ઉપયોગમાં લેવાના છે ત્રણ ડોલર હવે ત્રણ ડોલર ગુરુજીને શું કિંમત એની પાસે હજારો હરિભક્તો ત્યાં ત્રણ ડોલરની એને કાંઈ કિંમત હતી તો કે ના પણ મારે આ જીવોનું સારું કરવું છે આ મારે ઠાકોરજીના ઉપયોગમાં લઈ આ જેને નાખી દીધા છે બીડીને સિગારેટો પીતા એ જીવાત્માઓનું મારે સારું કરવું છે આવી દ્રષ્ટિવાળા તો આપણને ગુરુજી મળ્યા છે એ જો આવા ભંગારજીઓનું કલ્યાણની ચિંતા કરતા હોય તો મારા તમારા કલ્યાણની હું વાત કરવી આપણા તો કાંડા એના હાથમાં છે આપણે તેવાના ખોળામાં બેઠા છે અહીં ધામમાં છે એના દેહ મૂક્યા પછી ધામમાં જ છે કોઈથી ભય જ ના રાખવો એ બાબતનો નિશ્ચય પાકો રાખો બસ નિશ્ચય પાકો રાખો મને ખબર છે પ્રથમનું આડત્રીસનું વચનામૃત વંચાતું હતું અને મેં કીધું મામા દેહે કરીને નિર્વ દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ મને કરીને નિર્વાસની કે આ ઘડીએ મહારાજ આવે તો અમે તૈયાર કોઈ પધરામણી કરવી નથી તમારે કોઈ બિઝનેસ કરવો નથી બરાબર ને બરાબર સ્વામી કે તૈયાર જ છે ને મામાનો ટોન આવો હતો શું હતો તૈયાર જ છે ને ધામમાં જતાં પહેલાં ખાલી દસ મિનિટ અગાઉની વાત કરું છું ટેન મિનિટ એના પછી તેપન હું વચનાઓ તો વાંચ્યું ને તેતાલીસ હું ને ચોપન બસ પંદર મિનિટ પહેલાંની વાત છે મેં કીધું મામા કોઈ જગ્યાએ તૈયાર જ છો ને તો કે તૈયાર જ છે ને લો આટલો રિસ્પોન્સ હામે હવે આને દિવ્યને અલૌકિક ના લાગે ના લાગે અનુભવી છે ને ના લાગે જેને જોઈ છે અનુભવી છે ને ના લાગે નાસ્તિકને દો ને મારી ગાડીમાં કોઈ દી ભગવાનના ભત્તો એવાને એ દિવસ ગાડીમાં નાખ્યો હોય ને તો એ ભગવાન ભત્તો થઈ જાય ભગવાનના મંદિર ના આવતો એવો હોય ને એ જો એ દી બેઠો હોય ને તો એ ભગવાન ભત્તો થઈ જાય એવું છે પછી એ છોકરાએ એ પચીસ ને વીસ સેન્ટ સાફ કરીને હાંજે લાવ્યા ને ગુરુજી આગળ મૂક્યા ગુરુજી કે કોને સાફ કર્યા બિસપ તો કે મેં કર્યા ગુરુજી કે હું બહુ રાજી થયો બહુ રાજી થયો ગુરુજી બહુ રાજી થયા હા જુવાન છોકરો મેડિકલમાં એડમિશન લે છે બિસપ બહુ હોશિયાર છોકરો છે તો ગુરુજી બહુ રાજી થયા હોય તો હું હું કંઈક માગવું એ આપશો કે મને ગુરુજી કે માંગે તો કે નહીં પહેલાં એમ કહો કે હું માગીશ આપશો ગુરુજી કે પહેલાં કહેતો ખરો તું ના પણ પહેલાં કહો કે એ કીધું કે લે ચાલ હાર કહે તું તો કે મને જેવી રીતે આ રૂપિયા મેં ધોઈને ચોખ્ખા કરે ને તમે રાજી થયા બાવીસ વર્ષનો મેડિકલમાં એડમિશન લીધેલો છોકરો પોતાની માતાને કેન્સર છે એવો છોકરો એમ માગે છે કે જેમ આ રૂપિયા મેં ચોખ્ખા કર્યા છે દહીંથી લીંબુથી ધોઈને એમ મારો અંતકાળ જ્યારે આવે આ જ આવે પચાસ વર્ષ પછી આવે પણ જ્યારે મારો અંધકાળ આવે ત્યારે તમે મને આવો ચોખ્ખો કરીને ભગવાન સુધી લઈ જજો આ લોયાધામ પરિવારના હરિભગતની સમજણ છે શું છે ભાઈ આ બધું આંખોએ જોયું છે અનુભવ્યું છે એટલે લાગે છે કે આ પરિવાર લીલો પલ્લવ છે આ આ સત્સંગ સ્વામિનારાયણ ભગવાનનો આપેલો આપણને પચ્યો છે એવા ભક્તો વચ્ચે આપણને રાખ્યા છે માટે એવા ભક્તોના ચરિત્રો યાદ કરવા યાદ કરવા અને બળવાળા થવું હિંમતવાળા થવું મહારાજની હિંમત અને મહારાજની મૂર્તિમાં મસ્ત થવું પછી તો એ ભગતે એવી રીતે ભજન કર્યું અને માન ભાને સત્પુરુષ કો વચન હે જોવું બ્રહ્માંડ ફિરે યહ ફિરે નહીં શું સત્પુરુષનું વચન ક્યારેય ફરતું નથી માનભાને અંધકાર આવ્યો તેડવા માટે મોટું વિમાન લઈને મહારાજ આવ્યા માનભાને દર્શન દીધા મામાને પહેલાં જ વચનામૃત અમે શરૂ કર્યું ત્યારે પૂછ્યું હતું મામા ઘોડા પર જવું છે વિમાન પર જવું છે હાથી પર બે જવું છે હામાં જવું છે મામા કે મારા જેલ આવે એમાં જ આવું છે બોલો આવું મેં પૂછ્યું પ્રશ્ન આવે છે વચનામૃતના જ્ઞાનીઓને ખબર હશે પ્રથમનું પહેલું એમાં આવ્યું ને મેં કીધું મામા વિમાન પર જવું હાથી પર જવું હાના પર જવાનું થાય અંધકાળે ઈચ્છા હાની ઉપર મને કે જે હોય એમાં કે મહારાજને હું અરજી કરવાની જે હોય એમાં જતું રહેવાનું મહારાજ જેલ આવે એમાં મેં કીધું બહુ સારી સમજણ કહેવાય મારે તો એવું નહીં હું તો નક્કી કરીશ કે આ લઈને આવું એમ હાવું મેં હસતા હસતા કીધું વિચારો આવું છે કેવી રમત એક ભગવાનના સંતો ભક્તો ભેગા તમે હો તો જીવનના શ્વાસ કેવા જાય માટે સત્સંગનું પ્રધાનપણું રાખજો સંસારનું પ્રધાનપણું ન રાખતા વ્યવહારનું પ્રધાનપણું ન રાખતા મંદિરનું પ્રધાનપણું રાખજો ક્યારેક કામ લાગશે છેલ્લા શ્વાસે બહુ કામ લાગશે માન ભાને દર્શન થયા અંતગાળે બોલ્યા આ મારા ગુરુ સુકાનંદ સ્વામી અને મને વર્તમાન ધરાવનારા ગોપાળન સ્વામી અને મોટા મોટા સંતો સાથે શ્રીહરિ મને તેડવા આવ્યા છે ને હું એમની સાથે ધામમાં જાઉં છું તમે બધા સર્વોપરી નિષ્ઠા રાખજો સંત સાથે હેત રાખજો તો તમે પણ મારી જેમ અક્ષરધામમાં જાશો આ માનભાઈએ પોતાના પરિવારોને કીધું મામા મને તમને કહે છે આ પીવુડા ઘનશ્યામ મહારાજમાં હેત રાખજો આ ગુરુજીમાં હેતને નિષ્ઠા રાખજો આ સંતોનો સમાગમ કરજો અને આ ભક્તોના સમુદાય વચ્ચે પડ્યા રહેજો મારી જેમ રમતાન કૂદતા મૂર્તિ સુધી પહોંચી જશો આમ કે છે આપણને બધાને સમજે માન ભાવું કહી અને અક્ષર ધામને વિશે ગયા છે મોટા પુરુષના વચનમાં જે વર્તે છે એને જીવનમાં આવા જ પ્રસંગો બને છે અહીંયા આગળ આ સુકાનંદ સ્વામીના આખ્યાનમાં અહીં સુધી આપણે રાખીએ છીએ ત્યાર પછી આગળની કથા આવતા શનિવાર આપણે આગળ સાંભળશું અહીં આગળ છેલ્લે એક કડી ગાય અને અહીં આગળ કથાને પૂરી કરીશું મોટાનું વચન જો મનાય મોટા નું વચન જો મનાય જીવ ઝુમટી નાદિત થઈ જાયા ઝિયા નાદિત થઈ જાયા મોટા કહે જે મિત્યા મોટા કહે મનિત્ય હરે કૃષ્ણ માથા સે ઘણી પ્રી हरे कृष्ण माथा से गणी प्रत्या हरे कृष्ण माथा से गणी प्रीत्या हरे कृष्ण माथा से गणित प्रत्या झुमठिया नदी थी जाया झूमटिया नदी थी जाया कहे कह जयितिया कर मोटा कहे जयमित હરી કૃષ્ણ માથા સે ગણી પ્રીત હરી કૃષ્ણ માથા સે ગણી પ્રીત ગણિત પ્રીતા શ્રીગણશ્યામજની જય શ્રી શ્રી શ્રીપતિ શ્રીધરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કામદં કારણ સ્વામિના શ્રી શ્રીગણશ્યામ મહારાજની જય